સુરત શહેરમાં આમ તો ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે, જો કે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે, જેના કારણે ડાયમંડ નગરી પર મંદીના વાદળો છવાઈ ગયા છે અને રત્ના કલાકારો પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મંદીમાંથી લોકો બહાર આવે તે હેતુથી રત્ના કલાકારો શ્રીજીના ચરણે પહોંચ્યા હતા અને મહાઆરતી ઉતારી શ્રીજીને આ મંદીમાંથી લોકો બહાર આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો કે મહા આરતીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા આપણે ધરતી ડાયમંડના કારીગરો અને બધા સ્ટાફ મળીને એક સુંદર મજાનું આયોજન કર્યું છે. ગણેશ ઉત્સવનું આયોજન આપણે રાખેલું છે, જેમાં આપણે સાંજે છૂટીને બધા કારીગરોને રાસ ગરબા કરે છે, પછી છેલ્લે નાસ્તા પાણી કરે છે અને બધા કારીગરોને ઉત્સાહમાં બહુ ખૂબ વધારો થાય છે. એના માટે આપણે આયોજન કર્યું છે અને કારીગરોને જે કામ કરીને જે થાકી ગયા હોય એને બધા રિલેક્સ થઈને ઘરે જાય છે બધા. અને અત્યારે આ ડાયમંડમાં થોડીક મંદી ચાલે છે અને એમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ બને એમ ઝડપથી મંદી પૂરી થઈ જાય અને રાબેતા મુજબ કામ ચાલુ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. કારીગરો ખુશ થઈ આજે એક આપણે મહા આરતીનું આયોજન કર્યું છે વિશેષ આયોજન તરીકે, કે બધા કારીગરોને હાથમાં દીવડા આપીને વ્યવસ્થિત બધા આરતી ઉતારશે અને માં 151 દીવડાની આરતી છે આપણે.